રાજ્યમાં હાડથી જતી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. વહેલી સવારે રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં ક્રમશઃ વધારો જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં પણ ઠંડીનું જોર વધે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 24 કલાકની જો વાત કરવામાં આવે તો 10.6 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ઠંડુગાર શહેર સાબિત થયું છે. તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં લઘુત્તમ 10.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વાત કરીએ વડોદરાની, વડોદરામાં લઘુત્તમ 12 ડિગ્રી તાપમાન નોંધાયું. આ સાથે જે ડાયમંડ સિટી સુરતની વાત કરીએ તો સુરતમાં 18 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ સાથે જ રંગીલા રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટમાં લઘુત્તમ 13 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અને આ સાથે વાત કરીશું નલિયાની તો નલિયામાં પણ લઘુત્તમ 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઠંડીને લઈને સતત વધારો થતા લોકો ક્યાંક ને ક્યાંક ઠૂઠવાઈ રહ્યા છે. અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં 10.6 ડિગ્રી સાથે અમદાવાદ ઠંડુગાર બન્યું છે. હવામાન વિભાગના રિપોર્ટની જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહીના રિપોર્ટને લઈને અમદાવાદમાં જે રીતે કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે તેને લઈને સવારમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. ધુમ્મસભર્યા વાતાવરણના કારણે સવારમાં વિઝિબિલિટી ખૂબ જ ઓછી હોય છે અને વાહન ચાલકોને પોતાના વાહનોની લાઇટો ચાલુ રાખી અને વાહન હંકારવાની ફરજ પડે છે કે જેના કારણે અકસ્માત ન થાય. તો બીજી તરફ વાત કરીએ કે કોલ્ડ વેવની જે આગાહી છે તે કોલ્ડ વેવની આગાહીના કારણે અમદાવાદમાં જનજીવન ઠૂઠવાઈ રહ્યું છે. ખાસ કરીને સવારના સમયમાં જ્યારે ઠંડા પવનો ફૂંકાય છે અને ઠંડીની અસર વર્તાતી હોય છે ત્યારે લોકોને શિયાળુ વસ્ત્રો પહેરી અને નીકળવાની ફરજ પડે છે. સવારમાં લોકો શિયાળુ વસ્ત્રો પહેરીને નીકળતા હોય છે, સાથે જ તાપણીનો સહારો લેતા હોય છે. તો કેટલાક લોકો એવા પણ છે કે જે સવારમાં ગરમ ચાની ચુસ્કી લઈને પોતાની ઠંડી ઉડાડતા હોય છે. પરંતુ મહત્વનું છે કે જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે અને સાથે જ કોલ્ડ વેવ છે તેને લઈને આવનારા સમયની અંદર ઠંડી હજી પણ વધે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે અને એટલા માટે જ અમદાવાદીઓ ઠંડીથી બચવા માટે અવનવા પ્રયોગો કરતા હોય છે. પરંતુ ચોક્કસ છે કે ચાલુ વર્ષની ઠંડી કાતિલ ઠંડી હશે અને હાડ થીજાવતી ઠંડી હશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.